વડોદરામાં MGVCL દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ મીટરનો કકળાટ ચાલુ થઈ ગયો છે. લોકોનું માનવું છે કે મીટર ઘરોમાં લગાવવાથી વીજ બિલ વધુ આવી રહ્યા છે, જેને લઈને નારાજ વપરાશકારોનો મોરચો MGVCLની ગુરવા સુભાનપુરા રોડ ઉપર આવેલી પેટા કચેરી ખાતે ધસી આવ્યો હતો. વડોદરાના ગુરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ હાઇટ્સના રહીશો સ્માર્ટ મીટરનો વિરોધ કરવા MGVCLની કચેરી ખાતે દોડી આવ્યા હતા. અચાનક મોટું ટોળું દોડી આવતા ગુરવા પોલીસ પણ દોડી આવી હતી, જ્યાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ ઠાલવવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે આ મીટર તેમની જાણ બહાર વીજ વિભાગ દ્વારા ઘરોમાં મૂકવામાં આવ્યા હતા, જ્યાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતા કંપની દ્વારા જો મીટર નહીં લગાવવા દો તો 10,000 રૂપિયા ગ્રાહક દીઠ દંડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. હાલની તારીખે જે વખતે સ્માર્ટ મીટર નાખવા હોય ને ત્યારે સોસાયટીના જાન પણ નથી કરીને સોસાયટીના એક બે વ્યક્તિને એવું કીધું છે કે તમે સ્માર્ટ મીટર નહીં નાખવા દો તો 10,000 રૂપિયા પેનલ્ટી લાગશે, પોતાની રીતે પછી તમારે સ્માર્ટ મીટર લગાવવા પડશે, એવું જૂઠું બોલી અને સ્માર્ટ મીટર નાખી ગયા છે. અને સ્માર્ટ મીટર નાખતી વખતે દરેકના ઘેરથી લાઇટ બિલ લેતા આવ્યા છે, ગ્રાહક નંબર નાખીને સ્માર્ટ મીટર નાખીને જતા રહ્યા છે. કેટલી હવે ક્યાં રજૂઆત કરવાયા છે? અહીંયા જે MGVCLની અંદર આવ્યા છે, MGVCLમાં અમે 10 વાગ્યાથી આવ્યા છે, તો 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી જે સ્માર્ટ મીટરની ઓફિસ છે 1 કલાક બહાર વેઇટ કર્યો તો બી ખોલવામાં નથી આવી. અને જ્યારે કોઈ મેડમ આવ્યા એમને કીધું ખોલો, આ લોકોની રજૂઆત તો સાંભળો, તો બી દરવાજો ખોલવામાં નથી આવ્યો. અત્યારે આ પબ્લિક અત્યારે મેઇન MGVCLની ઓફિસે જઈએ તો કે અમારે કોઈ અંડરમાં નથી, જે બહાર સ્માર્ટ મીટરની ઓફિસ છે એમને લેવા દેવા છે આ બધી બાબતે. અશોક ગોસ્વામી. જૂના મીટર પાછા આપો, પબ્લિકને લૂંટવાના ધંધા બંધ કરો. અમે આમ પબ્લિક છે, અમે આવાસ યોજનામાં રહીએ છીએ, અમે કોઈ બંગલા આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાવી છે? બંગલાઓમાં કશે સ્માર્ટ મીટર નથી લાગ્યા. અચ્છા, ગરમીની સિઝન છે અને લાઇટ વગર ચાલે નહીં. ગરમીના સિઝનમાં પારો આમ પણ ગરમીના કારણે ઊંચો હોય છે, તમારો બી પારો ઊંચો થઈ ગયો. એનું રીઝન છે સાહેબ, અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો, હજુ સવારે રજા લઈને ઘરે આવી છું, જોયું તો લાઇટ નથી. પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ 2,000નું પતી ગયું છે, તો 12 દિવસમાં 2,000નું રિચાર્જ એટલે કઈ જવાનું અમારા લોકોને? એવો ને એવો દવાખાનવાળો છોકરો હું અહીં લઈને આવી હતી તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લઉં. તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો? છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નતા. એટલે આ મીટરો ખામીયુક્ત હોય એવું લાગે? ખામીયુક્ત નહીં, આ પબ્લિકને લૂંટવાના ધંધા છે. ટોટલી હું ચોખ્ખું કહું છું, પબ્લિકને લૂંટવાના ધંધા છે. કારણ કે અમારું 2 મહિનાનું જો બિલ 700 થી 800 રૂપિયા આવતું હોય તો આ 12 દિવસમાં 2,000 એટલે મરી જવું છે અમારા લોકોને? તો કમાઈ કમાઈને ખાલી જી વીના બિલ જ ભરીશું અમે લોકો તો ખાઈશું શું અમે લોકો? અમે લોકો જી વી સુભાનપુરામાં આવ્યા છે અત્યારે. અમારા ત્યાં ઘણી પબ્લિક તો એવી છે કે જેમની પાસે સ્માર્ટફોન નથી. આવા ફોન છે આ બેન પાસે. હવે એકલા લેડી છે ભૂમિકા વાણંદ. સાહેબ, આજે ક્યાં આગળ આવ્યા છો અને શું રજૂઆત એટલે શું મેસેજ મળ્યો હતો આપને? MGVCLની સુભાનપુરા ખાતેની સબ ડિવિઝનલ કચેરી છે. અહીંયા સ્માર્ટ મીટર લાગવાથી એમના બિલમાં કંઈ વધારો આવી રહ્યો છે એવી રજૂઆત સાથે 85-100 લોકો અહીંયા એમની રજૂઆત માટે આવેલા છે, જે MGVCLના અધિકારીઓ એમની રજૂઆત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરશે. અચ્છા, પોલીસ આ સમગ્ર પ્રક્રિયાને કારણ કે ટોળામાં ઉશ્કેરાટ વધારે છે, જ્યારે કોઈ બી 4 થી વધારે માણસો કે આવી રીતે ટોળા બનીને આવતા હોય છે રજૂઆત માટે, એથી લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિને કોઈ તકલીફ ના પડે એના માટે પોલીસની હાજરી જરૂરી હોય છે, એટલા માટે પોલીસ આવેલી છે. શું સમજાવટ કરી રહ્યા છો? બસ અમે એઝ પર ધ લો એમની જે યોગ્ય રજૂઆત છે એમના યોગ્ય અધિકારી સુધી પહોંચાડીએ છીએ અને જે કાંઈ નિરાકરણ થશે MGVCL તરફથી જ થશે. પોલીસનું કામ ફક્ત અહીંયા લો એન્ડ ઓર્ડરને જાળવણીનું છે. થેન્ક યુ. તમે નીચે તમારું દેખાતું નથી, મોડું નહીં દેખાય. તમે આજે ક્યાં રજૂઆત કરવા છો, શું છે તમારું? અમે જીબીમાં સુભાનપુરા જીબીમાં અમે રજૂઆત કરવા છે. અમારું રહેવાસ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 1 ગોરવા લક્ષ્મીપુરા રોડ પર છે, જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, બરાબર છે. આ જગ્યાની અંદર જીબીમાંથી કર્મચારીઓ આવ્યા હતા, એ લોકોની કોઈ એજન્સી હતી, જે સ્માર્ટ મીટરની એજન્સી કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હશે એ લોકો આવ્યા હતા, પણ એ લોકોએ સોસાયટીની અંદર કોઈ પણ પ્રકારનું પરમિશન લીધી નથી. આજે 750 મકાનની સોસાયટી હોય તો ત્યાં આગળ કમિટી હોય, મેમ્બર્સ હોય, પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, પણ કોઈપણ પ્રકારનું લેખિતની અંદર કોઈ લેખિતમાં એ લોકોએ કોઈ પણ પ્રકારની પરમિશન લીધી નથી, બરાબર છે. બીજી વસ્તુ કે તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આમ પબ્લિકને છેતરવામાં, એક મિનિટ, આ અમારી રજૂઆત એટલી જ છે કે આમ પબ્લિકને છેતરવાનો ધંધો છે આ. બીજી વસ્તુ, જે સ્માર્ટ મીટર જે લગાયા છે એકદમ બોગસ છે. એ લોકોએ સ્માર્ટ મીટરનો કોઈ પણ પ્રકારના રિસર્ચ કર્યા નથી. આમ પબ્લિકને જે 2,000નું બિલ
બે મહિને આવતું હતું એ જ બિલ હવે એક મહિને આવે છે 2000 રૂપિયાનું. તેથી અમારી એટલી જ માંગ છે કે તમામ પ્રકારના, હું તો કહું આ અમારી એકલી સોસાયટી નહીં, આખા બરોડામાં જે બી જગ્યા પર જે સ્માર્ટ મીટરો લગાવ્યા હોય એ લોકોના પૂરેપૂરા રિસર્ચ કરે ને પછી પબ્લિકને લગાવે, યા તો પછી લગાવે નહીં. કારણ કે જે વ્યક્તિ રેગ્યુલર 2000 રૂપિયાનું બિલ ભરતો હોય બે મહિને, બરાબર છે, એ જ 2000 રૂપિયા કેમ એક મહિને ભરે? સ્માર્ટ મીટર હોય તો ઉપરથી એને કંઈક ફાયદો થવો જોઈએ. ચલો ફેસિલિટી એ લોકોએ આપી કે ભાઈ રિચાર્જ કરો મોબાઈલની જેમ અને તમે લાઇટ ચાલુ રાખો, બરાબર છે, તો એવી એવી એ લોકોએ ફેસિલિટી આપવી જોઈએ કે ભાઈ આ લોકોને રેગ્યુલર જે બિલ આવતું હતું એ પ્રમાણેનું બિલ આવે. મારું નામ ધર્મેન્દ્ર છે. તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ. આકર્ષક વ્યાજ દર, પ્રોસેસ ફી શૂન્ય છે. આપ સંપર્ક કરો, બેંક આપના દ્વારે આવશે. મોબાઈલ નંબર છે 7046995102, બીજો નંબર છે 7046995136. ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ. જિલ્લા બેંક, આપણી બેંક, હવે આપના આંગણે.